રાજ્યમાં ઉનાળો હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે પાણીના પોકારો તીવ્ર બનવા લાગ્યા હોય. રાજ્યના અનેક ગામોમાં પાણીની અછતની બૂમ ઉઠી રહી છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં કેટલાક ગામો એવા પણ છે કે જ્યાં પાણી માટે સ્થાનિક ગ્રામજનોએ જાતે જ વ્યવસ્થા ઊભી કરી છે. આજે પોરબંદરનું રાણા બોરડી ગામ. ગત વર્ષે આ વિસ્તારમાં ઓછો વરસાદ પડવાના કારણે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ સ્થાનિક જળસોર્સ સુકાઈ ગયા છે. જોકે આ વિસ્તારના કેટલાક ગામોમાં જૂથ યોજનાઓમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ તે અપૂરતું છે. આથી પોરબંદર જિલ્લાના રાણા બોરડી સહિત રામગઢ, ધરમપુર અને પીપળિયા જેવા ગામોમાં સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. પાણીની અમારે ઉપરથી ઓછી આવકના હિસાબે 15-20 દિવસ તકલીફ છે, બીજી કઈ તકલીફ છે નહીં. અમારા સરપંચ બહુ સારા છે, આખા ગામમાં બધીને પાણી પૂરું કરે છે. પાણી એટલે ટેન્કરથી મગાવે છે ને પોતાને ત્યાં આગળ બોર છે ને એમાંથી ગામને બધીને પૂરું પાડે. અત્યારે ટાંકા આપીને બીજી એની બાજુમાં વાડી છે, ત્યાંથી લાઈન લઈ અને આખા ગામને પાણી પૂરું પાડે છે. પોરબંદરના અનેક ગામોમાં જે તે ગામની વસ્તીના ધોરણે ટેન્કર દ્વારા આજુબાજુના વિસ્તારમાંથી પાણી લાવી આપવામાં આવે છે. પોરબંદરના 29 ગામોમાં વસ્તી જરૂરિયાત મુજબ ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. ટેન્કર દ્વારા જે તે ગામના સંપમાં પાણી ઠાલવવામાં આવે છે, પછી તેમાંથી સ્ટેન્ડ પોસ્ટ દ્વારા લોકો પાણી મેળવી રહ્યા છે. 29 ગામોમાં દરરોજના 119 ફેરા મુજબ 11,90,000 લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. એ જોતા માથાદીઠ 35 લીટર પાણી આપવામાં આવી રહ્યું છે. લોકોને પાણી માટે જવાબદારી જે તે ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે. ગામડાઓના અંતર પ્રમાણે ટેન્કરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના 29 ગામોમાં કુલ 119 ફેરા 10,000 લીટરના પાણી આપવામાં આવે છે. જનરલી માથાદીઠ 30 લીટર પાણી આપવામાં આવે છે મેક્સિમમ. અત્યારે ઘટતું પાણી ટેન્કરથી આપે લોકલ સોર્સનું બાદ કરતાં, એટલે રોજનું 119 ફેરા પાણી પૂરું પાડવામાં આવે છે. અને દરેક ગામે ગ્રામ પંચાયત એજન્સીને જ આ કામગીરી સોંપવામાં આવેલ છે ટેન્કરથી પાણી આપવાની. જોકે હવે ઉનાળો તેના અંત તરફ છે. આકાશમાં વાદળાઓ ચોમાસાના આગમનની છડી પોકારી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે ચોમાસું વહેલું શરૂ થાય અને લોકોને પાણીની તંગીમાંથી જલ્દી છુટકારો મળી રહે. તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર.